નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આજે ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ, તો વિવિધ સંસ્થાઓ દ્વારા પણ યોગ દિવસ ઉજવાયો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ અને ઉપપ્રમુખ નિલેશ પટેલે પદભાર સંભાળ્યો. સામા ચોમાસે શહેરમાં વ્યવસ્થિત કામગીરી કરવાનો બંને સામે પડકાર. ભરૂચ નગર સેવા સદનનું દબાણ હટાવો બૂથ ફરી દુણ્યું. નો વોકર્સ ઝોન અંતર્ગત મુખ્ય માર્ગને અડીને કરાયેલ દબાણો હટાવાયા. આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ભારતીય ઋષિ પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી છે, જેના ભાગરૂપે દર વર્ષે તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે યોગ દિવસની વિશ્વના 200 દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ GNFC ટાઉનશીપ ખાતે યોજાયો. વહેલી સવારના પ્રફુલ્લિત વાતાવરણમાં દીપ પ્રાગટ્ય થકી યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા તેમજ અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો સહિત શાળાના બાળકો અને નાગરિકોએ વિવિધ યોગાસન કર્યા હતા અને યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યોગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાથો કો નીચે લાતે સમય સમય સાંસ છોડે, સિર કો ઘડી કી સુઈઓ કી વિપરીત દિશા મે ઘુમાએ, ગરદન કે ચારો ઉપર ભુજાઓ કો બગલ મે વાપસ લે આએ. જબ હાથો કો સિર સે ઉપર જાંઘો કો વે સ્પર્શ ના કરે, ઉંગલીઓ કો મિલાતે હુએ દોનો હથેલીઓ કો કી ઉંગલીઓ કો બાય કંધે પર રખી, ઓર ઉસી તરહ દાએ હાથ કી ઉંગલીઓ કો ઘુમાતે હુએ વક્ષસ્થળ કે સામને સ્પર્શ કરાને કી કોશિશ કરે. દોરાન ભુજાએ શરીર કો સ્પર્શ કરે. ઇસ ક્રિયા કો બાય સે દાય અર્થાત 10 સે 15 સેકન્ડ તક રહે. એડીઓ પર બેઠ જાએ, જાંગો કો સટા કર રખે. પ્રશ્વાસ કરતે હુએ ઇસ સ્થિતિ મે ધમની તંપ કી વસા કો કમ કરને મે સહાયક ઓર કરે. આજે જોઈએ છે કે 170 કરતાં વધારે દિવસોની અંદર આ યોગ એ સમગ્ર વિશ્વના એક એક લોકો આ યોગ કરી રહ્યા છે. મિત્રો, આ યોગને લઈને જે રીતે તંદુરસ્તી રહે છે, સમૃદ્ધિ મળે છે અને યોગને લઈને માનસિક તણાવ દૂર થાય છે. આજે આ ભારતીય સંસ્કૃતિને પણ સમગ્ર દેશની અંદર જે રીતે પ્રસ્થાપિત થયું છે, ત્યારે સમગ્ર દુનિયાના લોકો આ યોગ દ્વારા પોતે પોતાનું તંદુરસ્તી જાળવી રાખે. તમામ ભરૂચવાસીઓને, તમામ દેશવાસીઓને હું વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. અને જેમ માનનીય મંત્રીશ્રીએ કીધું કે આજે વિશ્વની અંદર આ યોગ જ્યારે ફેલાયો છે ત્યારે સૌ પોતાની તંદુરસ્તી જાળવે અને યોગ દ્વારા એક જ્યારે આપણી સંસ્કૃતિ છે એના દ્વારા યોગ ઉજાગર કરે, દરેક લોકો આ યોગનો પ્રયોગ કરે અને પોતે તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ પાઠવું છું. એવી અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે આજથી ચાર્જ સંભાળ્યો. અંકલેશ્વર પાલિકાની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન શાહ તથા ઉપપ્રમુખ નિલેશ પટેલે આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપા સંગઠનના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે અંકલેશ્વરને વિકાસની સાથે સાથે સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ પણ પૂરતું ધ્યાન આપવું એ એમની પ્રાથમિકતા રહેશે. આજ મેં મારો પદભાર સંભાળ્યો છે અને હું જે વિશ્વાસ મારા ઉપર મૂકવામાં આવ્યો છે તે હું ખાતરી આપું છું કે તે વિશ્વાસ પર હું ફરી ઉતરીશ અને અંકલેશ્વર શહેરના તમામ જે પણ કાર્ય છે, જે થઈ ગયા છે, થઈ રહ્યા છે, અધૂરા છે, જે થવાના છે તે બધા પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશ અને અંકલેશ્વરની જનતાને બધાને સરખો ન્યાય આપીશ.
ભરૂચ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા નો હોકર્સ ઝોન જાહેર કરાયેલા મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ શહેરના જાહેર માર્ગોને નો હોકર્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પોલીસ વિભાગને સાથે રાખી ગેરકાયદેસર રીતે લારી ગલાના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ભરૂચ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। તંત્ર દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર અડીને આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે। નો હોકર્સ ઝોનમાં આવતા તમામ દબાણો દબાણકર્તાઓ દૂર નહીં કરે તો દંડાત્મક કાર્યવાહી પણ નગરપાલિકા તંત્ર હાથ ધરશે। દરેક લારીવાળા પથારાવાળા ભાઈઓને વિનંતી કરું છું કે મુખ્ય રસ્તા ઉપર લારીઓ ઊભી ન રાખે, અમને સાથ સહકાર આપે। ટ્રાફિકને લઈને આ કાર્યવાહી થઈ રહેલી છે, ટ્રાફિકને ટ્રાફિકથી કોઈ અકસ્માત ના થાય એને લઈને આ કાર્યવાહી થઈ રહેલી છે। એટલે હું વિનંતી કરું છું કે અમને સાથ સહકાર આપે અને મુખ્ય રસ્તા ઉપર શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયો। જોકે કેટલાક યોગાસન કરવામાં મંત્રીશ્રી નિષ્ફળ રહેતા માત્ર ઉભા રહ્યા હતા। આ તરફ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા અને વિવિધ યોગાસન કર્યા હતા। इस व्यायाम को छोड़ दें, हाथों को नीचे लाते समय सांस छोड़ें, घुटने मोड़ें तथा अपने शरीर को शून्य की मुद्रा में नीचे लाएं, सांस भीतर लें और शरीर को सीधा करें पर रखें और उसी तरह दाएं हाथ की उंगलियों को दाएं कंधे पर, दोनों कोहनियों को पूरी तरह चल, इसी तरह विपरीत दिशा में भुजाओं को खींचते हुए घुमाएं। ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશ પંડ્યા, જાગૃતિબેન પંડ્યા, નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના આચાર્ય ગૌતમ મહારાજ અને ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા। કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઋષિકુમારો દ્વારા યોગાસન કરવામાં આવ્યા હતા। પતંજલિ યોગ પીઠ ભરૂચ દ્વારા તારીખ 23 જૂનથી ગાયત્રી મંદિર ખાતે યોગ શિબિર યોજાશે। પતંજલિ યોગ પીઠ ભરૂચ દ્વારા 23-27 જૂન દરમિયાન મુક્તિનગરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે યોગ શિબિર યોજાશે। સ્વદેશી પ્રચાર અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના હેતુસર યોજાનાર આ યોગ શિબિરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર યુવક યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે। આ સહિતની માહિતી આપવા ગાયત્રી મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ગાયત્રી મંદિર ભરૂચ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, તો આ શિબિરની અંદર દરેક યુવક યુવતીઓ જે ઉત્સાહક છે એને એમાં આ ભાગ લઈ શકે છે। સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું। ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત શ્રી નિકેતન સંસ્થા ખાતે રવામાંથી બનતી તીખી વાનગીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બીજેલ પરીખે સેવાઓ આપી હતી, જ્યારે બીનાબેન ચોકસીએ ઘઉંના ફાડામાંથી બિરયાની બનાવી ડેમો બતાવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાનું શાલ ઉઢાડી સન્માન કરાયું હતું। સદર સ્પર્ધામાં સ્ત્રી નિકેતન સંસ્થાની સભ્ય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। મારી દિલથી તમને અભિનંદન આપું છું કે તમે મને બોલાવી કે મારું સન્માન કરે તે બદલ ખૂબ ખૂબ આભાર। નારી શક્તિ અમાપ છે, જીવનમાં દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી છે। આજના યુગમાં મહિલાઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહી છે। અંકલેશ્વરની લ્યુપિન કંપનીમાં રહસ્યમય રીતે કામદારનું મોત નિપજ્યું। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના 5 બત્તી વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વરની લ્યુપિન કંપનીમાં કામ કરતા 44 વર્ષીય દયાભાઈ વણકર કંપનીમાં હતા। એ દરમિયાન તેમની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તેઓનું મોત કયા કારણોસર નિપજ્યું એ જાણવા મળી શક્યું નથી। બનાવની તપાસ જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે। તાલુકા મથક હાંસોટ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી।
હાંસોડ સ્થિત કાકાબા હોસ્પિટલના પટાંગણમાં તથા તાલુકાના ખરજ ગામની બિરલા સેલ્યુલોઝ કંપનીના પટાંગણમાં વિશ્વ યોગ દિન નિમિત્તે યોગાદિનની ઉજવણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ટીએમ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી વીજી નાયક, મામલતદાર જીએચ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી, જેમાં આગેવાનોએ વિવિધ યોગાસન કર્યા હતા. ભરૂચ શહેરની ધ્વની મૂક બધિર શાળાની બાળકી વિવિધ યોગ કરતી નજરે પડી રહી છે. આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ યોગના આસનો થકી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે ભરૂચ શહેરની ધ્વનિશાળામાં અભ્યાસ કરતી 4 વર્ષની યુવિકા ઓમ પ્રકાશ છિંપા મૂક બધિર હોવા છતાં વિવિધ યોગના આસનો કરે છે. આ મૂક બધિર બાળકીને તેના પિતા અને માતા દીપિકાબેન છિંપા બાળપણથી જ યોગ અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. આજે વિશ્વ યોગ દિને બાળકીનો યોગ પ્રત્યેનો પ્રેમ આંખે વળગે છે. વાલિયાની વિવિધ શાળાઓ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલિયા ગામ અને તાલુકામાં આવેલ વિવિધ શૈક્ષણિક સંકુલો અને શાળાઓ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા ગામની જય માતાજી વિદ્યાલય, શ્રીરંગ નવચેતન તથા આઈટીઆઈમાં વિશ્વ યોગ દિને વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસન કર્યા હતા, જ્યારે વાલિયા તાલુકાના ચોરમલા પ્રાથમિક શાળા ખાતે પણ વિદ્યાર્થીઓએ વિવિધ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શૈલેષભાઈ વસાવા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની આનંદ નિકેતન સ્કૂલના નવા કેમ્પસ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. બાળકોએ યોગા તથા પોસ્ટર મેકિંગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે હાર્ટફુલનેસ સંસ્થાના ટ્રેનર ડોક્ટર વિવેક તથા ડોક્ટર નિરાલી વાઘેલાએ ઉપસ્થિત રહી બાળકોને યોગા દ્વારા થતા ફાયદાઓ જણાવ્યા હતા. તો શાળાના ધોરણ 6-8ના બાળકોએ જીએનએફસી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના યોગ ઉત્સવમાં ભાગ લીધો હતો. અંકલેશ્વરની આરએમપીએ શાળામાં વૃક્ષારોપણ દિન અને સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ આરએમપીએ શાળામાં વૃક્ષારોપણ અને સંગીત દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત દિવસ નિમિત્તે સંગીત ક્લાસ અને નૃત્ય એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભાગોરા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ જાડેશ્વર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી 25 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મક્તમપુરના રહેવાસી ચિરાગ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નવાદીવા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલન્સ સ્કવોડ દ્વારા ગત તારીખ 11 જૂનના રોજ નવાદીવા ગામ ખાતે આવેલ શ્યામજી ફળિયામાં કિશન મના વસાવા નામના બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા. તેના ઘરમાંથી 1,48,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર કિશન વસાવા ફરાર થઈ ગયો હતો. શહેર પોલીસે ફરાર કિશન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટ્રેનિંગ પાસેથી શંકાસ્પદ ટાયર અને ડીઝ ભરીને જતી મારુતિ વાન સાથે 2 ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મારુતિ વાન નંબર GJ5AR4686ને શંકાના આધારે રોકી અંદર તલાશી લેતા ટાયર અને વ્હીલની ડીઝ મળી આવી હતી. વાનમાં સવાર અંકલેશ્વરના તેજરામ પ્રજાપતિ અને બારડોલીના નેમારામ રબારીને ટાયર અને વ્હીલની ડીઝ અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી પોલીસે ટાયર અને ડીઝ તેમજ મારુતિ વાન મળી કુલ 42,000 ને મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી દત્તોપાસક પરિવાર દ્વારા ભરૂચ શહેરના નવાડેરા ખાતેના દત્ત મંદિરે અવધૂધી આનંદનો કાર્યક્રમ યોજાયો. દત્ત ભગવાનના 65મા પાટોત્સવ નિમિત્તે શ્રી દત્તોપાસક પરિવાર દ્વારા ભરૂચ શહેરના નવાડેરા સ્થિત દત્ત મંદિરે અવધૂતિ આનંદનો કાર્યક્રમ યોજાશે, જેમાં ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સદર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આજે 4થો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ, તો વિવિધ સંસ્થાઓ દ્વારા પણ યોગ દિવસ ઉજવાયો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ અને ઉપપ્રમુખ નિલેશ પટેલે પદભાર સંભાળ્યો. સામા ચોમાસે શહેરમાં વ્યવસ્થિત કામગીરી કરવાનો બંને સામે પડકાર. ભરૂચ નગર સેવા સદનનું દબાણ હટાવો ભૂત ફરી ધૂણ્યું. નો વોકર્સ ઝોન અંતર્ગત મુખ્ય માર્ગને અડીને કરાયેલ દબાણો હટાવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર.
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.